નમસ્તે મિત્રો આજે આપણે સૌ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન એટલે કે ભારતીય શિક્ષણ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન તરફથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ આ સંસ્થાના ઉપક્રમે આજે આપણે નિબંધ લેખન અને એની સાથે ગદ્યના પ્રકારોની વાત કરવાના છીએ મૂળ આશય છે નિબંધ લેખનની વાત કરવાનો પણ એના માટે આપણે સૌ પહેલાં ગદ્યના પ્રકારોને સમજવા જરૂરી છે એટલે પહેલાં આપણે ગદ્યના પ્રકારોની વાત કરીશું અને ત્યારબાદ નિબંધ લેખનની વાત કરીશું નિબંધ લેખનની જ્યારે વાત કરવી છે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આપણા મનમાં એ હોવો જોઈએ કે આપણે નિબંધ લેખન કરવું છે શા માટે શા માટે આપણે નિબંધ લખવો છે અથવા તો વિદ્યાર્થીઓને નિબંધ લખવા માટે તૈયાર કરવા છે નિબંધ એવું શું આપે છે વિદ્યાર્થીઓને અથવા તો આપણી કઈ સજ્જતા સાથે એ જોડાય છે સામાન્ય રીતે ભાષા શિક્ષણની વાત આવે ત્યારે એમ થાય કે તમે બાળકોને એકથી ચાર ધોરણ સુધીમાં લખતા વાંચતા શીખવાડી દીધું હોય ત્યાર પછી પણ આપણે સતત ગુજરાતી ભાષા માતૃભાષા એમને શીખવતા રહીએ છીએ જો એમને લખતા વાંચતા આવડી ગયું હોય તો આપણે એમને ભાષા શીખવાડવાની જરૂર ક્યાં છે શા માટે આપણે એમને બારમા ધોરણ સુધી ભાષા શીખવીએ છીએ ઘણા બધા મિત્રોને આવા પ્રશ્નો છે પણ એના જવાબો મળતા નથી સમજાતા નથી અને એટલે પરિણામે શું થાય છે કે જે પાઠ્યપુસ્તક છે એમાં જે કંઈ પણ સામગ્રી છે ગદ્ય છે પદ્ય છે વ્યાકરણ છે અપઠિત છે એને પરીક્ષા માટે થઈ અને એના પ્રશ્નોત્તર રૂપે એને શીખવાડવામાં આવે છે અને એટલા માટે થઈ અને ભાષા સજ્જતા એ જે આપણો મુખ્ય ઉદ્દેશ છે એ ક્યાંક બાજુ પર રહી જાય છે મિત્રો નિબંધ લેખનની જ્યારે વાત આવે છે તો નિબંધ લેખન એ ભાષા સજ્જતાનું એક અંગ છે બાળક અથવા વિદ્યાર્થી અથવા ભાષક કોઈ પણ ભાષાના વિવિધ કૌશલો એને આવડે છે ભાષામાં એ સજ્જતા કેળવે છે તો એનો અર્થ શું છે એ સંક્ષેપીકરણ હોય કે એ નિબંધ લેખન હોય કોઈ પણ બાબત હોય તો એ ભાષાને કેવી રીતે ઉપયોગમાં લઈ શકે છે એ કેવી રીતે અભિવ્યક્તિ સાધી શકે છે એ બાબત કેન્દ્રસ્થાને હોય છે કોઈ એક જ વાત જ્યારે ટૂંકમાં કહેવાની થાય છે ત્યારે એ સંક્ષેપીકરણ છે પણ કોઈ એક જ વાત છણાવટ સાથે વિગતે કરવાની હોય ત્યારે એ નિબંધ છે તો નિબંધ એ માત્ર કોઈ એક પરીક્ષાનો પ્રશ્ન માત્ર નથી નિબંધ એ એના ભાષા કૌશલ્ય સાથે સંકળાતી બાબત છે અને નિબંધ લેખન માટે આપણે આગળ વધીએ એ પહેલાં આપણે જોવું છે લેખન એટલે શું મિત્રો તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે લેખનનો અર્થ છે તમારી સામે જ્યારે કોઈ પણ બાબત લખાઈને આવે છે ત્યારે તમે પણ જ્યારે કોઈકનું લખાણ જુઓ છો તો જે ફસ્ટ ઇમ્પ્રેશન બને છે એ એના અક્ષરની એની સ્વચ્છતાની હોય છે ત્યાર પછી એક શિક્ષક તરીકે જ્યારે આપણી નજર પડે છે ત્યારે જોડણી મહત્વની બની રહે છે જોડણી સુધીની વાત તો સમજાય છે પણ વિરામ ચિહ્નો એના ઉપયોગો આપણે ખૂબ મર્યાદિત રીતે કરીએ છીએ અને સૌથી મહત્વની બાબત એ છે કે એની અભિવ્યક્તિ આપણી યોગ્ય રીતે સધાવી જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ કે જ્યારે તમે કહો છો કે હસ્તાક્ષર સુંદર હોવા જોઈએ એટલે શું સુંદર અક્ષર હસ્તાક્ષર એટલે એના મરોડ યોગ્ય રીતે હોય એ સુવાચ્ય હોય બધાના જ અક્ષર છાપેલા બીબા જેટલા સુંદર ન હોઈ શકે એ સમજાય એવી બાબત છે પણ એ સુવાચ્ય તો ચોક્કસ હોવા જોઈએ જ્યારે અક્ષર સુવાચ્ય નથી હોતા અને ખૂબ ઉતાવળમાં લખાતું હોય મગજમાં અનેક વિચારો દોડતા હોય અને એના કારણે સમયને કારણે આપણે ઝડપથી લખતા હોઈએ તો એ વખતે અક્ષર સુવાચ્ય રહે એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી હોય છે કેટલાક વિદ્યાર્થીઓ અથવા તો કેટલાક મિત્રો નિરાંતે લખતા હોય તો પણ એમના કેટલાક અક્ષરના આકાર ખૂબ સરખા હોય અને એના પરિણામે શબ્દો એકબીજામાં ભળી જતા હોય એવું લાગે તમારી સામે મેં કેટલાક એક્ઝામ્પલ મૂક્યા છે કે ખૂબ ઉતાવળમાં આપણે લખતા હોઈએ અથવા તો એને યોગ્ય રીતે એના મરોડની કાળજી ન લેવાય તો અ અને ખ બે એવા અક્ષર છે કે જે એકબીજા સાથે ભળી જઈ શકે ત્યાં તમારે અ લખવો છે કે ખ લખવો છે એ પછી સંદર્ભને આધારે શિક્ષકે અથવા તો વાંચનારે સમજવું પડે કે અહીંયા આગળ આંખો લખ્યું છે તો ખાંખો નહીં હોય આંખો જ હશે એવું સમજી લેવું પડે બાકી બંનેના આકાર એકસરખા લાગે એ જ રીતે ઘણા બધા મિત્રોને એવી તકલીફ પડે છે કે ઘ અને ધ નથી ખ્યાલ આવતો મિત્રો તમે જોઈ શકો કે ઘ જે છે એનું જે પાંખિયું છે એ બાજુના કાનાની પેરેલલ હોય છે ઘની શરૂઆત વળાંક સાથે થાય અને ઘ આખો જ્યારે તમે લખો છો ત્યારે જે એનું ઉપંખીઓ છે તે અને ઘનો મરોડ જે શરૂ થયો હોય તે બંને એક સમાંતર રેખાએ હશે પણ જ્યારે ધ હશે ત્યારે ધનું જે ઉપલું પાંખ્યું છે તે ઉપરની દિશામાં હશે સહેજ ત્રાંસુ હશે અને બાજુનું જે પાંખ્યું છે એ ધનો જે વચ્ચેનો વળાંક આવે છે લૂપ આવે છે ત્યાંથી શરૂ થતું હશે ઘ અને ધ બંને જુદા મરોડ ધરાવતા બે અક્ષરો છે પણ આપણે એ બંનેને એટલે ઘર અને ધર બંને સરખા વંચાય એવું આપણું લખાણ ઘણી વખત થઈ જતું હોય છે પના બદલે ય વંચાય યના બદલે પ વંચાય વ વંચાય આવું તો ખૂબ બધી જગ્યાએ બને છે એટલે પર લખ્યું હોય કે વર લખ્યું હોય ન સમજાય ચ અને રા બહુ જ બધી વખત એવું બને કે ચ જે સળંગ લખાવવો જોઈએ એના બદલે ચ લખાય અને પછી પેન ઉપાડીને એનો કાનો બને ત્યારે એ ર થઈ જાય એટલે રાચ લખ્યું હોય અને રારા વંચાય એવું બની શકે તમને એક એક્ઝામ્પલ પણ મેં આપેલું છે કે પણ લખ્યું હોય પણ એવી રીતે લખ્યું હોય કે જેના કારણે પણ નહીં પણ પાગ વંચાય મિત્રો આ તો એક ઉદાહરણ માત્ર છે પણ આવી રીતે લખાણમાં યોગ્ય રીતે અક્ષરને જો મરોડ ન અપાયો હોય તો એકના બદલે બીજો શબ્દ વંચાય એવું બને ઘણી વખત સંદર્ભને આધારે ઉકેલી પણ લેવાય પણ ઘણીવાર એવું બને કે સંદર્ભ સાથે પણ સમજાય જ નહીં કે અહીંયા લખ્યું છે શું એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એવું જે બનતું હોય છે એના કારણે અક્ષરો યોગ્ય હોવા સુવાચ્ય હોવા એ આપણી લેખનની પહેલી શરત બને છે ત્યાર પછી બીજી બાબત છે જોડણી હવે જ્યારે આપણે જોડણીની વાત કરતા હોઈએ ત્યારે મોટે ભાગે રસોઈ દીર્ઘઈ રસવ દીર્ઘઉ અનુસ્વાર આ યોગ્ય રીતે મૂકાયા છે કે નહીં એની વાત થાય છે એની એટલી બધી ચર્ચા થઈ છે કે અહીંયા આગળ હું એ સિવાયની વાત કરી રહી છું તમે અહીંયા આગળ કેટલાક ઉદાહરણ જોઈ શકો છો અને આ ઉદાહરણ એવા છે જે કોઈ લેખનમાં ખરેખર જોયેલા છે એમાંથી લીધેલા છે અને ડ ઉચ્ચારણમાં ક્યાંક ફેર ન રહેતો હોય એના કારણે લખવામાં તકલીફ પડે એટલે તમે જુઓ કે અળતો ચરણે જ બાપડો એમ કહેવું હોય એના બદલે અડતો ચરણે જ બાપડો એટલે કે જાણે કોઈક ચરણને અડી રહ્યું છે એ બાપડો છે અને ચરણને અડી રહ્યો છે તમે જુઓ કે અળતો અળતો એટલે જે નૃત્ય કરતી વખતે હાથમાં અને પગમાં લગાવવામાં આવે છે તે અહીંયા આગળ પ્રેમાનંદે દમયંતીના સૌંદર્યનું જે પ્રશંસા કરી છે એના જે વખાણ કર્યા છે એની વાત છે કે સામાન્ય રીતે હાથની લાલી પગની લાલી બતાવવા માટે અળતો લગાવાય પણ દમયંતી એટલી સુંદર છે કે એની લાલી જ હાથની અને પગની એટલી સુંદર છે એની લાલીમાં કે જેના કારણે અળતો શરમાઈ રહ્યો છે તો પગ ઉપર લાગેલો અડતો બિચારો બાપડો છે તે ચરણોની લાલીથી શરમાઈ રહ્યો છે એ કહેવું છે પણ અડતો ચરણે જ બાપડો શરમાતો ચરણોની લાલીથી એટલે જાણે કોઈ કોઈકના પગમાં પડ્યું છે અને એના ચરણોની લાલી જોઈ અને એ શરમાઈ રહ્યો છે એવું એક અર્થઘટન થઈ શકે જો અળના બદલે ડ લખાયો હોય તો અચ્છા બીજું એક્ઝામ્પલ તમે જોઈ રહ્યા છો કે તેઓ શસ્ત્રક્રિયા કરતાં પહેલાં દર્દીને બેહોશ કરે છે એવું કહેવું છે પણ તમે જુઓ કે અહીંયા આગળ અના બદલે આ શસ્ત્રક્રિયાના બદલે શાસ્ત્રક્રિયા અને બેહોશ કરે છે એના બદલે બાહોશ કરે છે હવે કોષની રીતે તમે જુઓ તો આ ચારે ચાર શબ્દો તમને કોષમાં મળશે એટલે એ રીતે જોવા જઈએ તો જોડણીમાં ભૂલ નથી પણ આપણો જે સંદર્ભ છે ત્યાં આગળ શસ્ત્રક્રિયા અપેક્ષિત છે શાસ્ત્ર નહીં બેહોશ શબ્દ અપેક્ષિત છે બાહોશ નહીં કોઈ દર્દીને બાહોશ કરવા માટે કોઈ શાસ્ત્રક્રિયા જો થતી હોત તો તો પછી આ બધી શૈક્ષણિક સંસ્થાઓની જરૂર જ ના પડત કોઈક આવી જ ક્રિયાઓથી જ વિદ્યાર્થીઓને બાહોશ કરી દેવામાં આવત પણ તમે જુઓ કે અહીંયા આગળ બેહોશના બદલે બાહોશ એના બદલે આ અથવા શસ્ત્રના બદલે શાસ્ત્ર આના બદલે આ જે થયું તો એના કારણે આખો અર્થ બદલાઈ જાય છે અથવા તો અર્થ કશો પહોંચતો જ નથી કે એના દ્વારા કહેવા શું માંગે છે એના પછીનું ઉદાહરણ તમે જુઓ તો એ સાંજે એક અબજ ઘટના બની એક અબજ ઘટના બની ગઈ એક સાંજમાં તમે જુઓ માત્ર અહીંયા આગળ શબ્દનો ક્રમ વ્યત્યય થયો છે કહેવું છે કે એ સાંજે એક અજબ ઘટના બની એના બદલે લખાઈ ગયું એ સાંજે એક અબજ ઘટના એક અબજ ઘટના લાખો નહીં કરોડો નહીં અબજ તો તમે જુઓ કે ક્રમવ્યત્યય થયો અને અર્થ બદલાઈ ગયો અથવા તો જે અત્યારની પ્રમાણમાં બહુ કેટલીક પ્રચલિત ભૂલો છે જેમ કે શરત શરત શરતચૂકના બદલે જેને આપણે દંત્ય સ અથવા તો સગડીનો સ કહીએ છીએ એના બદલે તાલવ્ય સ એટલે કે શરણાઈનો સ અથવા મીંડાવાળો સ જેને કહેવાય છે એ લખાય છે શરત શરતચૂક શરત એટલે ધ્યાન શરત શરતચૂક એના બદલે શરત શરતચૂક એવું એક જોડણીની ભૂલ જાણે લોકોના મનમાં સ્થિર થઈ ગઈ છે એવી જ બીજી આ પણ એક ભૂલ છે સીમંતનો પ્રસંગ હોય છે જ્યારે કોઈક ગર્ભવતી સ્ત્રીના જે કેટલાક સંસ્કાર છે તો એમાં સીમંતનો પ્રસંગ આવે છે એના સાતમા મહિને તો ત્યાં આગળ બહુ જ બધી જગ્યાએ શ્રીમંત શબ્દ વપરાય છે હવે શ્રીમંતનો ખરેખર અર્થ છે ધનવાન પૈસાદાર તો શ્રીમંતના પ્રસંગની રાહ જોવી અને સીમંતના પ્રસંગની રાહ જોવી બંનેમાં અર્થભેદ છે તો સીમંત અને શ્રીમંત બંને તમને કોષમાં મળશે એવા શબ્દો છે એટલે દેખેતી રીતે જોડણીની ભૂલ નથી પણ સંદર્ભ માટે હા ત્યાં આગળ જોડણીની ભૂલ છે તો અક્ષરના મરોડને ધ્યાનમાં રાખવા જરૂરી છે એ જ રીતે જોડણીને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે ખરેખર સંદર્ભમાં જે શબ્દ અપેક્ષિત છે એ જ શબ્દ તમે લખી રહ્યા છો ને કોષમાં જે રીતે એની જોડણી અપાઈ છે એ જ જોડણી તમે લખી રહ્યા છો એ વસ્તુ ધ્યાનમાં રાખવી અત્યંત મહત્ત્વની છે ત્યાર પછીની બાબત છે વિરામચિહ્નો તમે જોઈ શકો છો કે આ એક એવો પેરેગ્રાફ મૂક્યો છે કે એમાં ક્યાંય કોઈ જ વિરામચિહ્નો નથી તો તમે જુઓ વાતને ક્યાં વાંચવી ક્યાં આરોહ લઈ જવો ક્યાં અવરોહ કરવો ક્યાં અટકવું કશું જ પકડાતું નથી અથવા તો જો એ પકડવું હોય તો ફરી એકવાર તમારે એ ફકરો વાંચવો પડે વિરામ ચિહ્નો શું છે આપણે સામાન્ય રીતે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણા અત્યારે જ્યારે દાખલા તરીકે હું વાત કરી રહી છું તો ક્યાંક વાતનો સૂર ઊંચો જાય છે ક્યાંક વાતનો સૂર નીચો જાય છે ક્યાંક અટકવાનું થાય છે તો એના દ્વારા આપણે સરળતાથી અવગમન સાધી શકીએ છીએ હવે જે બોલચાલમાં કરી શકીએ એ વસ્તુ લેખનમાં કેવી રીતે કરી શકીએ દાખલા તરીકે તમારે પ્રશ્ન પૂછવો હોય કે આજે કોનું વ્યાખ્યાન છે બરાબર છે તો તમે શું કરો છો તમારો જે વાક્યનો સૂર છે એને ઊંચો લઈ જાઓ છો આરોહમાં છે બરાબર છે અને તમે કોઈકને એમ કહો કે આજે ફલાણા સાહેબનું વ્યાખ્યાન છે આજે શાસ્ત્રી સાહેબનું વ્યાખ્યાન છે આજે શાસ્ત્રી સાહેબનું વ્યાખ્યાન છે તમે જુઓ શબ્દ ધ્વનિશ્રેણી એની એ જ રહે પણ વાક્યનો સૂર બદલાઈ જાય એના કારણે એ માહિતી છે કે પ્રશ્ન છે એ સ્પષ્ટ થાય તો આપણે લખાણમાં શું કરીએ છીએ જ્યાં આગળ માહિતી છે ત્યાં પૂર્ણવિરામ કરીએ છીએ જ્યાં પ્રશ્ન સૂચવવો છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ આવા કેટલાક ચિહ્નો જે છે અલ્પવિરામ છે પૂર્ણવિરામ છે ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન છે એવા કેટલાક વિરામ ચિહ્નોનો પ્રયોગ આપણને ખબર છે પણ એના બધા જ ઉપયોગથી આપણે વાકેફ છીએ એવું પણ નથી થતું અવતરણ ચિહ્ન ક્યાં એકવડો આવે ક્યાં બેવડો આવે આપણને નથી ખબર અથવા તો કેટલીક જગ્યાએ કન્ફ્યુઝ થઈ જવાય છે તો વિરામ ચિહ્નોનો ઉપયોગ આપણે જેટલી યોગ્ય રીતે કરી શકીએ એટલું જ આપણે આપણા વાચકોને આપણા પરીક્ષકોને અથવા તો વિદ્યાર્થીઓને આપણે યોગ્ય રીતે માહિતી આપી શકીએ તો વિરામ ચિહ્નો પણ ધ્યાનમાં રાખવા અત્યંત મહત્ત્વની બાબત છે ત્યાર પછી આપણે સરસ અક્ષરે લખતા થયા સુવાચ્ય અક્ષરે લખાય જોડણીનું ધ્યાન રખાય આપણે વિરામ ચિહ્નોના ઉપયોગને પણ સમજીએ પછી આવીએ આપણા વિષય ઉપર કશુંક કહેવું છે કશુંક જણાવવું છે કશુંક અભિવ્યક્ત કરવું છે માટે તો કહેવાની અથવા તો લખવાની જરૂર પડે છે માત્ર જો મેળવવું હોય તો એ તો વાંચીને પણ મેળવી શકીએ છીએ સાંભળીને પણ મેળવી શકીએ છીએ પણ આ તો હવે કશુંક વ્યક્ત કરવું છે તો જ્યારે આપણે અભિવ્યક્ત કરવું છે તો હવે આપણે આપણા વિષય ઉપર આવીએ આપણે કયા વિષય ઉપર લખવું છે કયા વિષય વિશે વાત કરવી છે આપણા મનમાં શું છે જે આપણે જણાવવા માંગીએ છીએ તો એના માટે કેટલીક બાબતો મહત્ત્વની છે આપણું શબ્દભંડોળ સમૃદ્ધ હોવું જોઈએ શબ્દ પસંદગી યોગ્ય હોવી જોઈએ આપણે જેને પ્રશ્નના ઉત્તર રૂપે જ બાંધી દીધા છે એવા રૂઢિપ્રયોગ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ આ બધું હોવું જોઈએ કેટલીક ભાષા પ્રયુક્તિઓ હોવી જોઈએ અને ક્રમબદ્ધ નિરૂપણ તમારે જે કહેવું છે એને તમે કેવા તાર્કિક રીતે કહી શકો આપણે એના વિશે વાત કરીએ આપણું શબ્દભંડોળ સમૃદ્ધ હોવું જોઈએ આનો મતલબ શું છે તમે જુઓ આપણે ઘણી વખત એવું થતું હોય છે કે કશું કહેવું હોય તો એના માટે પેલો કયો શબ્દ કહેવાય દીકરીને પરણ પરણીને જતી હોય એ વખતે આપણે આપવાનું હોય હવે દીકરીને પરણીને જતી હોય અને આપવાનું હોય તો એ દહેજ પણ હોઈ શકે કર્યાવર પણ હોઈ શકે તમારે શું કહેવું છે તો તમારી પાસે શબ્દોના વિકલ્પો હોય એવું તમારું શબ્દભંડોળ હોવું જોઈએ આપણે આગળ વાત કરીએ કે કેવા પ્રકારના શબ્દો હોઈ શકે પણ આ શબ્દભંડોળને સમૃદ્ધ કેવી રીતે બનાવી શકીએ તો હું હંમેશા એક ઉદાહરણ આપીને વાત કરતી હોઉં છું કે આપણે જ્યારે પણ બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો એ પૈસા ક્યારે ઉપાડી શકીએ કે જ્યારે આપણે એ બેંક એકાઉન્ટમાં જમા કરાવેલા હોય મારું બેંક એકાઉન્ટ જ ખાલી છે તો હું એમાંથી કશું પણ વિડ્રો કરી શકીશ નહીં કરી શકું કાં તો મારે કોઈની પાસેથી ઓછી ના લેવા પડે તો શબ્દભંડોળમાં પણ આ જ વસ્તુ થાય છે હું જ્યાં સુધી મારા શબ્દભંડોળને સમૃદ્ધ નહીં કરું ત્યાં સુધી મને જોઈતા શબ્દો મને નહીં મળે અને કાં તો પછી શું થશે મારે કોઈકના ઓછીના શબ્દો લેવા પડશે જે શક્ય છે કે મારે જે કહેવું છે એને યોગ્ય રીતે વ્યક્ત કરે પણ ખરા અને ન પણ ખરે એ મારા પોતાના ન હોય અને એના કારણે એ કૃત્રિમ લાગી શકે એવું પણ બને તો આપણું શબ્દભંડોળ આપણે સમૃદ્ધ કેવી રીતે કરી શકીએ આપણા અકાઉન્ટમાં શબ્દો જમા કેવી રીતે કરી શકીએ તો આપણા ત્યાં સંસ્કૃતમાંથી આવેલો શબ્દ છે બહુશ્રુત અને અંગ્રેજીમાંથી આવેલો શબ્દ છે વેલરેડ સંસ્કૃતમાંથી આવેલો જે શબ્દ છે બહુશ્રુત એ શું છે કે જે ખૂબ બધું સાંભળેલું હોય આપણા ત્યાં પહેલાં કંઠોપકંઠ પરંપરા હતી તો તમે કેટલા વિદ્વાનોને સાંભળો છો અથવા તો વેલરેડ જ્યારે કહીએ છીએ જે અંગ્રેજી પાસેથી આવેલો શબ્દ છે મતલબ કે ખૂબ બધું વાંચ્યું છે તો તમે કેવા કેવા વિદ્વાનોને વાંચ્યા છે કેવા લેખકોને વિદ્વાનોને તમે સાંભળ્યા છે તમે વાંચ્યા છે આ જેટલું પ્રક્રિયા ચાલતી રહેશે એટલું તમારું જે શબ્દભંડોળ છે એ સમૃદ્ધ થતું જશે જુદા જુદા વિષયોને વાંચીએ જુદા જુદા સર્જકોને જુદા જુદા વિદ્વાનોને જુદા જુદા તજજ્ઞોને વાંચીએ એક જ સર્જક એક જ જુદા જુદા વિષયને જ્યારે એ આલેખતો હોય તો એ એને કેવી રીતે મૂકે છે કોઈ એક જ વિષય જુદા જુદા તજજ્ઞો દ્વારા જ્યારે અભિવ્યક્ત થતો હોય તો કેવા પ્રકારની રજૂઆત થાય છે કેવા પ્રકારના શબ્દો પસંદ કરવામાં આવે છે આ આપણને ઘણા બધા વિકલ્પો પૂરા પાડે છે વાતને રજૂ કરવા માટેના અને એ બાબત આપણા શબ્દભંડોળને સમૃદ્ધ બનાવે છે બીજું આપણે મદદ લઈ શકીએ કોષની અહીંયા આગળ બે કોષની હું વાત કરી રહી છું એક છે શબ્દકોષ એક છે થસોરસ આપણે ભાગે શબ્દકોષનો ઉપયોગ જોડણી જોવા માટે કરીએ છીએ અથવા તો આપણને જે શબ્દનો અર્થ ખબર ન હોય એના માટે કરીએ છીએ પણ ઘણી બધી વખત એવું બને કે તમે જ્યારે શબ્દનો અર્થ જુઓ અને તમને લાગે કે ના મને આ શબ્દ નહીં પણ આ શબ્દ વાપરવો છે તમારે જે કહેવું છે એના માટે યથાર્થ યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધવામાં તમને કોષ અને થસોરસ મદદ કરી શકે થિસોરસ આપણા ત્યાં પ્રમાણમાં ખૂબ ઓછો વપરાય છે પણ એ કોઈ એક શબ્દ ક્ષેત્ર લઈને ચાલે છે અને એ ક્ષેત્રના શક્ય એટલા સમાંતર શબ્દો એકસાથે એક જૂથમાં આપે છે એટલે મેં તમને દાખલા તરીકે અત્યારે કહ્યું કે દીકરી લગ્ન કરીને જતી હોય ત્યારે અપાતી વસ્તુઓ અથવા તો સામગ્રી તો એને દહેજ કહેવું કે કર્યાવર કહેવું તો દહેજ અને કર્યાવર એવા બે શબ્દો તમને થેસોરસ આપી શકે હવે એ બેમાંથી કયો વાપરવો છે તો એના માટે તમે શબ્દકોશ પાસે જઈ શકો શબ્દકોશ તમને કહી શકે કે દહેજ અને કરિયાવરમાં શું તફાવત છે તો આ પ્રકારની આપણી જો પ્રક્રિયાઓ સતત ચાલતી રહે તો એવું બની શકે કે આપણે જે કહેવું છે એના માટે આપણે યોગ્ય શબ્દોની પસંદગી કરી શકીએ અહીંયા આગળ તમારી સામે એક્ઝામ્પલ છે જાણીતા લેખકનું પુસ્તક આપો હવે જાણીતું શબ્દ જે છે એને જો તમે કોષમાં જુઓ છો તો તમારી પાસે ઓળખીતું પ્રસિદ્ધ નામીચું અનુભવી આવા પર્યાયો આવે છે તો હવે તમે જુઓ કે તમે એમ કહો કે ઓળખીતા લેખકની અને જાણીતા લેખકની તમે સમજી શકો છો કે આ બંને વચ્ચે તફાવત છે બધા જ જાણીતા સર્જકો ઓળખીતા હોય એવું જરૂરી નથી અથવા ત્યાં તમે નામીચા લેખક એવો શબ્દ વાપરવાનો પસંદ કરશો ખરા એના માટે વળી પાછું આપણે કોષને જઈને પૂછી શકીએ કે ભાઈ નામીચો એવો અર્થ શું થાય છે અને જે જાણીતા છે એ બધા જ અનુભવી છે આપણે ત્યાં આગળ શું કહેવા માગીએ છીએ જાણીતા તજજ્ઞ અનુભવી તજજ્ઞ દેખીતી રીતે સરખા લાગતા શબ્દો તમે જુઓ સંદર્ભને આધારે તમારે એની યોગ્યતાની ચકાસણી કરી અને શબ્દ જો પસંદ કરી શકો તો જ તમારે જે અભિવ્યક્તિ સાધવી છે એ તમે સાધી શકો બીજું ઉદાહરણ તમે જુઓ મોહને કાગળમાં પોતાની ભૂલનું બયાન કર્યું અહીં આગળ તમે જુઓ કે બયાન શબ્દનો કોષમાં અર્થ છે હેવાલ અથવા વર્ણન તો તમે અહીંયા આગળ એમ કહી શકશો કે એણે કાગળમાં પોતાની ભૂલનો અહેવાલ આપ્યો એના પછીનું તમે ઉદાહરણ જુઓ કે શ્વેત ક્રાંતિ હવે અહીંયા આગળ શ્વેતનો અર્થ સકળાય છે દૂધ સાથે એ ધોળું અને સફેદમાં નથી આવતો અને એટલે તમે ધોળી ક્રાંતિ કે સફેદ ક્રાંતિ એવો શબ્દ પ્રયોગ નહીં કરી શકો ડોક્ટર યોગેન્દ્ર વ્યાસે આના માટે થઈને શબ્દાર્થ ચર્ચા એવું પણ એક પુસ્તક આપ્યું છે જે તમને ઉપયોગી થઈ શકે કે આજે અગળવું અને પીગળવું આ બંને વચ્ચે તમે જુઓ કે કયો શબ્દ યોગ્ય હોઈ શકે બરફ ઓગળે કે પીગળે શરબતમાં ખાંડ ઓગળે કે પીગળે આવા અનેક શબ્દ જૂથ એ શબ્દાર્થ ચર્ચા પુસ્તકમાં તમને મળી શકે એ તો એટલું રસપ્રદ પુસ્તક છે કે તમે એમને પણ જો વાંચો તો તમને મજા પડે એવું છે કે આપણે કેટલી બધી વાતોને જાણે ચલાવી લઈએ છીએ એકના બદલે બીજો શબ્દ આપણે પ્રયોજી લઈએ છીએ તો યોગ્ય શબ્દની પસંદગી કરવી એ પણ બહુ મહત્ત્વની બાબત છે હવે આપણે જે કહેવું છે એના માટે મદદરૂપ થઈ શકે છે આપણી કેટલીક ભાષાકીય બાબતો ભાગે વિદ્યાર્થીઓને એ પણ ખબર નથી હોતી કે એ લોકો રૂઢિપ્રયોગ અથવા તો કહેવતો શા માટે શીખે છે મોટાભાગે એમના મનમાં એવું છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવો એ પરીક્ષામાં પૂછાતી એક બાબત છે અથવા તો કહેવતોનો અર્થ આપવો એ પરીક્ષામાં પૂછાતી બાબત છે અને એટલે એવી અપેક્ષા રહે છે કે ભાઈ જો અભ્યાસક્રમમાં કેટલાક રૂઢિપ્રયોગો નિયત કરી દેવામાં આવે કે કેટલીક કહેવતો નિયત કરી દેવામાં આવે તો પરીક્ષા માટે તૈયારી કરવાની સહેલી પડે રૂઢિપ્રયોગ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ સમાનાર્થી વિરુદ્ધાર્થી આ બધું માત્ર પરીક્ષાનો એક પ્રશ્ન માત્ર નથી આ બધા આપણા ભાષા સજ્જતા સાથે સંકળાયેલા ઘટકો છે કોઈ એક વસ્તુને તમે નકાર કરો છો તો વિરોધ એનો પ્રયોગ કરી અને તમે નકાર વાપરી શકો તમારે સચોટ અભિવ્યક્તિ સાધવી હોય તો એના માટે આ બધી માહિતી ખબર હોવી અને માત્ર ખબર હોવી નહીં તમે જુઓ કે આપણા બે પેઢી આગળ આપણા બા દાદા એમની જોડે વાત કરતા તો એ રૂઢિપ્રયોગો અને કહેવતો વાતવાતમાં વાપરતા ખરેખર રૂઢિપ્રયોગ અને કહેવતો આ બધું આપણી રોજિંદી ભાષા વ્યવહારના ઘટકો છે પણ ધીરે ધીરે આપણે ભાષાથી વિમુખ થતા જઈએ છીએ રૂઢિપ્રયોગ કહેવતો આ બધાના પ્રયોગોથી દૂર થતા જઈએ છીએ પણ જો એને આપણે રોજબરોજના પ્રયોગમાં સાંકળી શકીએ તો આપણી અભિવ્યક્તિને આપણે વધારે સચોટ બનાવી શકીએ તમે જુઓ અહીંયા આગળ કેટલાક એક્ઝામ્પલ્સ તમે જોઈ શકશો પોતાને દીકરાને બચાવવામાં તેમણે તમામ પ્રયાસ કરી જોયા એના બદલે તમે એમ કહો છો કે પોતાના દીકરાને બચાવવા એમણે આકાશ પાતાળ એક કર્યા હવે તમામ પ્રયાસ કરવા અને આકાશ પાતાળ એક કરવા તમે જુઓ કે વાતની જે તીવ્રતા છે એ બદલાઈ જાય છે અથવા તો ડુંગરશીએ અપમાન સહન કરીને પણ નોકરી ચાલુ રાખી એનું અપમાન થયું એણે સહન કર્યું એના બદલે જ્યારે તમે એમ કહો કે કડવો ઘૂંટ ગળીને તો ત્યાં આગળ અપમાનની એની પોતાની જે લાગણી છે જે ઘવાઈ છે એ કડવા ઘૂંટમાં જે રીતે વ્યક્ત થાય છે એ માત્ર જ્યારે અપમાન કહેવાય છે ત્યારે વ્યક્ત નથી થતી તમે જુઓ બંને જે ઉદાહરણો આપ્યા છે એમાં બંને વાક્યો અર્થની રીતે જોવા જાઓ તો લગભગ સમાન અર્થ વ્યક્ત કરે છે પણ એની સચોટતા એની તીવ્રતા એ તમે જુઓ કે બદલાઈ ગઈ છે રૂઢિપ્રયોગ જુઓ એની સાથે તમે કહેવત પણ જુઓ આમ ચૂપ રહીશ તો કેમ ચાલશે તકલીફ કહેવી તો પડશે ને વાત અહીંયા ખરેખર પૂરી થઈ જાય છે પણ તમે જુઓ કે એક ફોર્સ ઉમેરાયો કહેવતના પ્રયોગને કારણે માગ્યા વિના તો માપણ ન પીરશે મા પણ ન પીરશે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એને આપણે કોમ્યુનિકેટ કરવા માંગીએ છીએ આપણે અવગમન સાધવા માંગીએ છીએ કે શું છે એ કહેવું પડશે શું જોઈએ છે એ કહેવું પડશે અને તો જ એનો ઉકેલ આવશે ચૂપ રહ્યાથી એનો ઉકેલ નહીં આવે માં પણ જે આપણી રગરગથી વાકેફ હોય એને પણ આપણે કહેવું પડે તો તમે જુઓ કે કહેવતને વાપરીને અભિવ્યક્તિ કેટલી સચોટ થઈ છે અથવા તો એ પછીનું તમે જુઓ એ ઘર કેટલાય સમયથી વપરાયા વિના જ પડ્યું રહ્યું વપરાયું નથી બરાબર છે તો એ વપરાયું નથીનો એક ખ્યાલ મગજમાં આવે છે પણ વપરાયા વિનાનું પડ્યું રહ્યું છે અને એના બદલે તમે જ્યારે એમ કહો કે અવાવરું પડ્યું છે તો અવાવરૂ શબ્દની સાથે જ એક દ્રશ્યાત્મકતા મગજમાં ઊભી થાય છે આપણને કરોળિયાના જાળા બાજી ગયેલું ખૂબ બધી ધૂળ જેમાં લાગી ગઈ છે એવું એક ઘર જેમાં ક્યાંક રિપેરિંગની જરૂર છે એવું કોઈક ઘર નજર સામે ઊભું થાય છે તો વપરાયા વિનાનું હોવું અને અવાવરું હોવું આ બંને વચ્ચે તફાવત છે અને એ આપણે કહીએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ એ માત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ નથી એ તમને યોગ્ય શબ્દ સચોટ શબ્દ સુધી લઈ જઈ શકે છે તો લેખન કરતી વખતે આપણે યોગ્ય શબ્દોની પસંદગી કરીએ એ વસ્તુ જરૂરી છે એની સાથે સાથે યોગ્ય રૂઢિપ્રયોગ કહેવત વિરુદ્ધાર્થી આ બધી બાબતોથી આપણા લખાણને આપણે વધારે સચોટ બનાવી શકીએ વધારે અભિવ્યક્તિક્ષમ બનાવી શકીએ મિત્રો તમે જાણો છો કે આપણે રોજબરોજની ભાષામાં પણ જે વાતો કરતા હોઈએ છીએ એમાં પણ સામાન્ય રીતે આપણે વિચાર કે માહિતીની આપણે કરતા હોઈએ પણ જ્યારે આપણે આપણી કોઈ અનુભૂતિની કે આપણી કોઈ લાગણીની અભિવ્યક્તિ સાધવી હોય ત્યારે આપણે કોઈક પ્રયુક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે કોઈ યુપીએસસીની પરીક્ષાની અથવા તો આવી બહારની કોઈક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આપણે એમ કહીએ કે જવાદોને બળદિયાની જેમ વૈતરું કરે છે બળદિયાની જેમ વાંચે છે હવે સતત વાંચ્યા કરવો અને બળદિયાની જેમ મજૂરી કરતા હોય એમ વાંચ્યા કરવું તો તમે જુઓ કે બંને દ્વારા અભિવ્યક્તિ બદલાઈ જાય છે તો એ બાબતોને આપણે કેટલીક ભાષા પ્રયુક્તિઓ દ્વારા વ્યક્ત કરીએ છીએ આપણે અલંકારનું શિક્ષણ આપીએ છીએ મેળવીએ છીએ ગુજરાતીના વિદ્યાર્થી તરીકે ગુજરાતીના શિક્ષક તરીકે આપણે અલંકાર વિશે માહિતી ધરાવીએ છીએ આપણને ખબર છે શબ્દ અલંકાર હોય અર્થાલંકાર હોય અર્થાલંકારમાં ઉપમા છે રૂપક છે ઉત્પ્રેક્ષા છે આ બધા અલંકાર હોય પણ એને આપણે ભાષામાં ક્યારે વાપરીએ છીએ આપણે જ્યારે લખાણમાં કોઈક સચોટ રીતે અભિવ્યક્તિ સાધવી હોય ત્યારે આ અલંકારો આપણને મદદરૂપ થાય છે દાખલા તરીકે નદી પહેલી જ વખત પોતાના ઉદ્ભવ સ્થાનમાંથી નીકળી આગળ જતી હોય અને તેના માર્ગમાં જળ ડુંગરો આવે અને તે મૂંઝાય તેના પાણી ભટકાઈને પાછા વળે અને તેનું પાત્ર ઊંડું ખોદાવા માંડે તેમ માલતીના મનમાં થયું આ પાઠ્યપુસ્તકમાંથી જ લેવાયેલું એક ઉદાહરણ છે વાર્તા છે કોદર રાવી પાઠક એટલે દ્વિરેફની વાર્તા છે કે કોદર પેલો જે ઘરનો નોકર છે અત્યાર સુધી એણે જ ભાઈને બધું જ સંભાળ્યું છે અને હવે માલતી પરણીને આવી છે અને માલતીને ઉમળકો છે કે એ પોતાની રીતે ઘરને સંભાળે પણ વર્ષોથી એક ઘરેડમાં ટેવાઈ ગયેલો કોદર એનાથી બે ડગલા હંમેશા આગળ છે શું રસોઈ કરવી એ હજુ માલતી નક્કી કરે એ પહેલાં કોદર નક્કી કરીને બધી તૈયારી પણ કરી દે આ પરિસ્થિતિ છે તો એ વખતે માલતી કેવું અનુભવે છે તો તમે જુઓ કે વચ્ચે જળ ડુંગર આવે પાણી ભટકાઈને પાછા વળે ત્યાં જ ખોદાવા માંડે ઊંડું ને ઊંડું એ જે એની વ્યથા મૂંઝવણ એ તમે જુઓ કે લેખકે ગમે તે કીધું હોત પણ અહીંયા એક અલંકાર દ્વારા એ જે રીતે વ્યક્ત થયું અથવા તો અગ્નિના અંગારા પેઠે તેની આંખો રાતા તેજથી ચળકતી હતી ગોવર્ધનરામ ત્રિપાઠીએ જ્યારે એ પહેલાં જંગલનું વર્ણન કરે છે સરસ્વતી ચંદ્ર નવીનચંદ્ર રૂપે હતો અને ઘરેથી નીકળી ગયો છે અને જંગલમાં છે અને આખું જંગલનું ભયાનક વાતાવરણ વર્ણવાઈ રહ્યું છે તો ત્યાં આગળ એ આ વસ્તુ કહે છે કે અગ્નિના અંગારા પેઠે હવે માત્ર તમને એમ કહે કે એની લાલ આંખો ચમકતી હતી તો તમને એક લાલ રંગ દેખાય પણ જ્યારે એમ કહેવાય કે અગ્નિના અંગારા પેઠે તો ત્યાં આગળ સળગતો કોલસો એની ઝાળ એનું તેજ આ બધું જ પેલા આંખ સાથે જાણે જોડાઈ જાય અને એ વસ્તુ આપણા માટે વધુ દ્રશ્યાત્મક બને અથવા તો આપણે કલ્પન વાપરી શકીએ કલ્પન શું છે આપણે બધા જ કોલેજના શિક્ષણ દરમિયાન જાણી ચૂક્યા છીએ ભણી ચૂક્યા છીએ તેમ છતાં એક સૂધ સાદું ઉદાહરણ આપું કે આપણે દાખલા તરીકે હું એમ કહું કે મને પગમાં ખાલી ચડી ગઈ છે તો કોમ્યુનિકેટ થાય કે ખાલી ચડી ગઈ છે પણ એના બદલે એમ કહું કે પગમાં આમ જાણે હજારો કાંટા એક સાથે ભૂંકાતા હોય એવું લાગે છે તો શું થયું કે એના દ્વારા એક અનુભૂતિ વ્યક્ત થાય છે અને આ અનુભૂતિ જે વ્યક્ત થઈ તો ત્યાં આગળ આપણે જે વાપર્યું મેં કે હજારો ખિલ્લીઓ એક સાથે કાંટા એક સાથે ભોંકાતા હોય એવું લાગે છે તો એ કલ્પન છે તો કલ્પન દ્વારા શું થયું અભિવ્યક્તિને સંવેદનાને યોગ્ય રીતે મૂકી શકાય તમે જુઓ અહીંયા આગળ એક્ઝામ્પલ છે દૂરના એ સુરમાં કહે છે કે અગાશીમાં ખૂબ પાણી છાંટી અગાશીમાં પહેલાં ખૂબ પાણી છાંટી દીધું છે એટલે ઠંડક થઈ જાય ઉનાળામાં જે સામાન્ય રીતે પહેલાંના જમાનામાં થતું હતું અથવા ઘણી બધી જગ્યાએ અત્યારે પણ થતું હશે જ્યાં આગળ એસી નથી અને અગાશીમાં સુવા જાય છે તો અગાશીમાં ખૂબ પાણી છાંટીને પાથરેલી પથારીઓમાં પડવાની એવી તો મજા આવે કેવી મજા આવે ચાંદની જેવી એ ચાદરો પર ઠંડકના તો ખાબોચિયા છલકાતા હોય આમ હાથ મૂકી અને ઠંડક જાણે અનુભવાય તો તમે જુઓ ઠંડકના ખાબોચિયા એક અનુભૂતિ વ્યક્ત થઈ છે અથવા તો પિત્તળના વાસણોથી ઓરડાની અભરાઈઓ ઝગમગી ઉઠતી આપણા ત્યાં પહેલાં જ્યારે આવી રીતે દિવાળી આવે અને બધાના ઘરમાં પિત્તળનાં વાસણ હોય અને રૂમોમાં ઓરડાઓમાં પેલી જે અભરાઈઓ મોટી હોય ત્યાં આગળ આ વાસણોને ચકચકાટ ઉટકીને વાટકી પવાલાથી માંડીને મોટી ગાગર સુધીના એ વાસણોને ચકચકાટ ઉટકીને વળી પાછા ગોઠવી દેવામાં આવતા તો આવો એક ઉલ્લેખ અહીંયા આગળ છે બાસું કરતી તો પિત્તળના વાસણોથી ઓરડાને અભરાયો ઝગમગી ઉઠતી કોઈ પણ પહેલી નજરે અંજાઈ જાય એવો એનો દબદબો વાસણને જોવાની એટલી મજા આવે હવે તમે જુઓ અહીંયા આગળ એક કલ્પન સરસ મૂકી દીધું ગળામાં સુવર્ણ હાર લટકાવીને બેઠેલો રૂઆબી રાજવી ગળામાં મોટો કંઈક હાર છે અને જે ઝગમગાટ છે એની સાથે ઓરડાને મૂકી આપે છે અને જાણે ઓરડો ઓરડો ન રહેતા એનો રૂઆબી રાજવી રૂઆબ એનો આપણને કલ્પન દ્વારા વ્યક્ત કરી આપ્યો છે હવે આ બધી જ્યારે વાત કરી રહી છું જે મેં ઉદાહરણો આપ્યા છે એ પાઠ્યપુસ્તકમાંથી આપ્યા છે આપણે જ્યારે શિક્ષક થવા માટેની તાલીમ લઈ રહ્યા છીએ ત્યારે આ એક બાબતની સ્પષ્ટતા મારા મતે ખૂબ અનિવાર્ય છે કે પાઠ્યપુસ્તક છે શેના માટે વાતની શરૂઆત આપણે કરી ત્યારે પણ મેં આપને કહ્યું કે આપણે ગુજરાતી માત્ર લખતા વાંચતા થતો ભાષા લખતા વાંચતા જ શીખવવાનું હોય તો પહેલું બીજું ત્રીજું ચોથું ધોરણ ત્યાં સુધીમાં તો લગભગ બધાને જ લખતા વાંચતા આવડી જ જાય છે છતાં આપણે બારમા ધોરણ સુધી ભાષા શીખવીએ છીએ શા માટે માત્ર ગુણ માટે કે એની પરીક્ષા લેવાય અને એ લોકોના માર્ક આવે અને એ લોકો એમનો વર્ગ પ્રથમ વર્ગ કે દ્વિતીય વર્ગ મેળવી શકે એના માટે આપણે પાઠ્યપુસ્તકો આપીએ છીએ નહીં શિક્ષક તરીકે આપણા મનમાં આ સ્પષ્ટતા હોવી જરૂરી છે કે પાઠ્યપુસ્તકમાં જે કોઈ પણ કાવ્ય છે અથવા તો ગદ્ય કૃતિઓ છે ચાહે એ નવલકથા અંશ હોય ચાહે એ એકાંકી હોય ચાહે એ આત્મકથાનો હિસ્સો હોય કોઈ પણ કૃતિ પાઠ્યપુસ્તકમાં જ્યારે અપાઈ છે ત્યારે એના દ્વારા આપણે વિદ્યાર્થીઓને કોઈક નૈતિક મૂલ્ય જણાવીએ છીએ ભાષાના સમાજના સંવેદનાના સૌંદર્ય તરફ એમને દોરી જઈએ છીએ એમાં પ્રયોજાયેલી જે ભાષા સામગ્રી છે શા માટે કોઈ એક સર્જક ઉત્તમ સર્જક છે કારણ કે તમે અને હું જે ભાષા વાપરીએ છીએ એ જ ભાષા એ સર્જક પણ વાપરે છે અને છતાં એ એના દ્વારા એવું અવગમન સાધી શકે છે કે જેના કારણે આખી અભિવ્યક્તિની સચોટતા તીવ્રતા બદલાઈ જાય છે તો આપણી સામે મુકાયેલા જે પાઠ છે આપણી સામે મુકાયેલા જે કાવ્યો છે એ ઉદાહરણ છે અભિવ્યક્તિ શીખવવાના એટલે આપણે એનું વિષય વસ્તુ ચોક્કસ શીખવીએ પણ એના દ્વારા એ સર્જકની ભાષા ક્યાં કમાલ કરે છે એણે કેવા શબ્દો પ્રયોજ્યા છે એ શા માટે આવી ઉત્તમ અભિવ્યક્તિ સાધી શક્યા છે એ તરફ આપણે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવાનું છે તો આપણે ખૂબ બધું વાંચીએ તમે જુઓ અહીંયા આગળ એક ઉદાહરણ છે જયંત ખત્રીની વાર્તાનું પાનવાળાની દુકાનના અરીસામાં એણે પોતાનું દર્શન ચોરી લીધું આનંદનું મૃત્યુ એમાં જે એનો નાયક છે એ નીકળ્યો છે અને હવે કોઈને પણ પરેશાન નથી કરવા એ મૃત્યુની જ દિશામાં જઈ રહ્યો છે અને પસાર થતાં થતાં એ પાનવાળાના ત્યાં પેલો અરીસો દેખાયો એક નજર નાખી સૌ કોઈ નાખી શકે છે પણ તમે જુઓ લેખકે શું કીધું દર્શન ચોરી લીધું તમે જુઓ આખી અભિવ્યક્તિ કેવી બદલાઈ જાય છે તો આવી જે બાબતો છે એને આપણે પોતે તારવીએ એ તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરીએ અને એમને બતાવીએ એમને સમજાવીએ કે આવી રીતે અભિવ્યક્તિ કર સાધવાથી તમે સંવેદનાને કેટલી સુંદર રીતે વ્યક્ત કરી શકો છો અત્યાર સુધી આપણે જે વાત કરી એ સામાન્ય રીતે કોઈપણ બાબત આપણે જ્યારે લખતા હોઈએ અભિવ્યક્તિ સાધવી હોય ત્યારે ધ્યાનમાં રાખવાની કેટલીક મહત્ત્વની બાબતોની મેં તમારી સાથે વાત કરી હવે આપણે નિબંધની વાત કરવી છે નિબંધોમાં વિચારની સ્પષ્ટતા જોઈએ એમાં ભાષા સજ્જતા અને યોગ્ય અભિવ્યક્તિ સધાવી જોઈએ પરિચ્છેદ હોવા જોઈએ એમાં એકવાક્યતા હોવી જોઈએ કાળની શબ્દોની એના યોગ્ય આરંભ અને અંત હોવા જોઈએ પણ આ બધા ઉપર આપણે જઈએ એ પહેલાં જોઈ લઈએ ગદ્ય ગદ્યના વિવિધ પ્રકારો ક્યાંય સુધી આવી રીતે નિબંધને આપણે ગદ્ય સાથે સાંકળી શકીએ એવી કોઈ સભાનતા જ નહોતી હવે ધીરે ધીરે એ સભાનતા કેળવાઈ રહી છે તો ગદ્યના જે જુદા જુદા પ્રકારો છે અને આપણે હમણાં વાત કરીએ એમ કે આપણી પોતાની ભાષા સજ્જતા કેળવવા વિદ્યાર્થીઓને તેમની ભાષા સજ્જતા કેળવવામાં મદદરૂપ થવા માટે આપણે વિવિધ ગદ્યને ઉકેલતા શીખવું જોઈએ ગદ્યના મુખ્ય પ્રકારોમાં વર્ણનાત્મક ગદ્ય સ્પષ્ટ છે જેમાં આપણે વર્ણનો કરીએ વિવરણાત્મક ગદ્ય વાદાત્મક ગદ્ય અને ભાવાત્મક ગદ્ય આની આપણે વાત કરવી જોઈએ વર્ણનાત્મક ગદ્ય એટલે શું તો એવું ગદ્ય કે જે વાંચતી વખતે વાંચનારના મનમાં ચાહે આપ લેખકનું હોય અને આપણે વાંચતા હોઈએ અથવા તો પરીક્ષામાં વિદ્યાર્થીએ લખ્યું હોય અને શિક્ષક વાંચતા હોય જે કોઈ પણ વાંચતા હોય એના મનમાં એ વસ્તુનું કે એ વ્યક્તિનું ચિત્ર ઊભું થવું જોઈએ અથવા તો કોઈક ઘટના હોય તો એ દ્રશ્ય ઊભું થવું જોઈએ ચિત્ર અને દ્રશ્ય વચ્ચે એક સ્ટીલ ફોટોગ્રાફ અને એક વિડીયો ક્લિપ એવો તફાવત તમે વિચારી શકો સમજી શકો એ વર્ણન માટે આપણે ત્યાં ઘણી બધી વખત આવી તકલીફ થાય છે કે પહેલું વાક્ય વર્તમાન કાળમાં લખાયેલું હોય બીજું ત્રીજું વાક્ય ભૂતકાળમાં ઉતરી ગયું હોય વળી પાછા વર્તમાન કાળ પર આવી જઈએ તો જ્યારે તમે વર્ણન કરો છો ત્યારે એક ચોક્કસ પળની વાત કરો છો ચોક્કસ વસ્તુની વાત કરો છો તો એ સંજોગોમાં એ કાળનું સાતત્ય સચવાય એ વસ્તુ અનિવાર્ય છે એની સાથે જરૂરી છે કે જે શબ્દ પ્રયોગ થયા હોય સામાસિક રચના વપરાઈ હોય તળપદા શબ્દો હોય તો એની પણ એક વાક્યતા હોય તો એ તમારા વર્ણનને વધારે સચોટ બનાવી શકે વર્ણનાત્મક ગદ્યનું તમારી સામે એક ઉદાહરણ છે તમે જુઓ કે ઓરડો ધોળવાની વાત છે જૂના જમાનામાં જ્યારે જાતે જ આખી ગાર માટી થતી હતી લીંપણકામ થતું હતું તો એનું આખું જે વર્ણન કર્યું છે બા કેવી રીતે ઓકળીઓ લેતી જાય મધરાત સુધીમાં તો અડધો ઓરડો લીંપાઈ ગયો હોય ઓકળીની કલાત્મકતાથી એવી કલાત્મકતાથી આવે જ હતી કે જાણે બાના હાથે એક પછી એક ઝાંઝર ગોઠવાતા ન હોય તમે જુઓ અહીંયા આગળ પાછું કલ્પના આવ્યો માત્ર ઓકળીની વાત કરી એવું નહીં પણ એની સાથે ઝાંઝરનું કલ્પન કર્યું અને તમારા માટે એ ચિત્ર ઊભું કરી આપ્યું અથવા તો દૂરના એ સૂરમાં દિગીશ મહેતા જે વર્ણન કરે છે સાજન મહાજન વચ્ચે ઠુમકતો નાચતો નજાકત ભર્યો ચાંદીના સામાનથી ચકચક થતો કાળો કસાયેલો પેલો લીંબુ મિયાનો ઘોડો તો તમે જુઓ ઘોડાનું બાહ્ય વર્ણન પણ તમારી નજર સામે એક ચિત્ર ઊભું કરી આપ્યું છે બીજું છે વિવરણાત્મક ગદ્ય વિવરણ એટલે સ્પષ્ટ સ્પષ્ટ કરી આપવું તે સ્પષ્ટીકરણ તો તમે લખાણમાં જ્યારે કોઈ એક બાબતનું સ્પષ્ટીકરણ કરવા માગતા હો કોઈ વ્યાખ્યા છે અને એને ખોલવા માગતા હોવ કોઈ હકીકત છે અને એને રજૂ કરવા માગતા હો સ્પષ્ટ કરવા માગતા હો ત્યારે જે ગદ્ય પ્રયોજાય એ વિવરણાત્મક ગદ્ય છે મહદઅંશે સાદો વર્તમાન કાળ હોય છે હકીકત સૂચક વાક્ય હોય છે કારણ કે સ્પષ્ટીકરણ કરવું છે અને ક્યાંક સરખામણી થાય અને એના આધારે કશું તારવી આપવામાં આવે એના માટે જે વાતને સમજાવવી છે એના માટે દ્રષ્ટાંતો આવે દાખલા તરીકે અત્યારે આપણે સતત આ વિવરણાત્મકમાં જ ચાલ્યા છીએ કે લખાણ કેવું હોવું જોઈએ તો એની સ્પષ્ટતા એના ઉદાહરણ તો એ રીતે આપણે વિવરણાત્મક ગદ્ય આપી શકીએ આ એક ઉદાહરણ તમે વાંચી શકો એમ છો વિશ્વનાથ ભટ્ટે નિબંધની વ્યાખ્યા આપી છે તો શું કર્યું સ્પષ્ટીકરણ કર્યું છે તો એ જે સ્પષ્ટીકરણ છે એ વિવરણાત્મક ગદ્ય છે વાદાત્મક ગદ્ય વાદ એટલે શું ચર્ચા શાસ્ત્રાર્થ મુદ્દાની સ્પષ્ટતા હોવી જરૂરી છે આજે મારે કોઈ દલીલ કરવી છે પણ જો મારી પોતાની જ સ્પષ્ટતા નહીં હોય તો પછી એનું ખંડન બહુ આસાનીથી થઈ શકશે તો વાદમાં શું કરીએ છીએ આપણે ખંડન અને મંડન કરીએ છીએ બીજી જે દલીલો હોય એનું ખંડન અને પોતાની જે દલીલો છે એનું મંડન આપણે કરવાનું થાય આના માટે તાર્કિકતા બહુ જ અનિવાર્ય છે કારણ કે દલીલોની વાત છે એટલી તાર્કિકતા જ નહીં એ યોગ્ય ક્રમમાં આવે એ વસ્તુ પણ એટલી જ મહત્ત્વની છે અને આપણે જ્યારે દલીલ કરવી હોય આપણે આપણી વાતના સમર્થનમાં કશું કહેવું હોય તો બહુ સ્વાભાવિક છે કે એના માટે આપણને દ્રષ્ટાંત જોઈએ એના માટે સમર્થનરૂપ બાબત જોઈએ તો એ જ્યારે વિગત આપણે મૂકીએ છીએ ત્યારે એ વાદાત્મક ગદ્ય છે તમારી સામે આ વાદાત્મક ગદ્યનું એક ઉદાહરણ છે તમે જુઓ અહીંયા આગળ ઉમાશંકર જોશીએ લલિત અને લલિતેતર નિબંધ આ બંનેની વાતને એકસાથે મૂકી આપી છે તો જ્યારે તાર્કિક રીતે આપણે વાત મૂકીએ છીએ ત્યારે એ વાદાત્મક ગદ્ય છે અને જ્યારે આપણી લાગણી કે સંવેદનાને વ્યક્ત કરવી હોય ત્યારે ભાવાત્મક ભાવાત્મક ગદ્યમાં ક્રિયાપદોનો પ્રમાણમાં ઓછો ઉપયોગ હોય એવું શક્ય છે આ પુસ્તક સૌને ગમે તેવું પુસ્તક તો આ પુસ્તક કોઈ ક્રિયાપદ નથી પણ તમે રજૂઆત એવી રીતે કરો છો કે એમાં આપણી લાગણી આપણી સંવેદના વ્યક્ત થઈ શકે ઘણી એવું બને કે વાક્યને અધૂરું છોડી દેવાય વાત છોડી દઈ અને લાગણીને આપણે વ્યક્ત કરતા હોઈએ તો એ જ વસ્તુ લેખનમાં આપણે જે વિરામચિહ્નોમાં વાત કરી હતી કે ત્રણ ટપકા આપણને ખબર હોવી જોઈએ કે ત્રણ ટપકા દ્વારા આપણે વાતને અધૂરી છોડી શકીએ છીએ તો ભાવાત્મક ગદ્યમાં આપણે વાતને અધૂરી પણ છોડી શકીએ વિશેષણોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અહીંયા આગળ તમારી સામે બે ઉદાહરણ છે પહેલાંમાં વળામણામાં જમકું જે અનુભવી રહી છે મનોહરદાની સાથે શહેરમાં જઈ રહી છે શહેરમાં જઈ તો રહી છે પણ એને અંદરથી સખત મુંઝારો થઈ રહ્યો છે શું થશે ખબર નથી અને એને પેલી બસ જ્યારે પાછી વળે છે ત્યારે જાણે પોતે કશાકથી કપાઈ જતી હોય એવું લાગે છે અને એ આખી જે અનુભૂતિ છે એ તમે જુઓ કે આ ભાવાત્મક ગદ્યમાં જોઈ શકીએ છીએ અથવા તો બીજું ઉદાહરણ તમે જુઓ મહારાણા ભામાશાનો કોઠાર ભરેલો છે આગળ તમે જુઓ એ ધન કોનું તમે જુઓ એનો ભાવ એનો જે ઉશ્કેરહ છે એની જે સમર્પણની ભાવના છે કે એ કોનું મહારાણાનું પ્રજાને પડખે રહી શત્રુઓને હંફાવતા રાણાનું હવે તમે જો આપણે વાત કરી કે વિશેષણ બી એમાં યોગ્ય રીતે કામ કરી શકે અહીંયા તમે જોઈ શકશો હવે તમે ખાલી એમ કહો કે મેવાડની મુક્તિનો સંગ્રામ શરૂ કરો સંગ્રામ જે આપણે અટક્યો હતો સંપત્તિ ઓછી હતી ધન ઓછું હતું એના માટે થઈને હવે બમણા જોરથી શરૂ કરો તમે જો વિશેષણ આવ્યું અને આખી ભાવની જે અભિવ્યક્તિ છે એની તીવ્રતા બદલાઈ ગઈ તો એ ભાવાત્મક ગદ્ય છે અને કથનાત્મક ગદ્ય કથન એટલે કહેવાય કથન એટલે જે કહેવું છે તે હવે લખીએ છીએ પણ શૈલી એવી છે કે જાણે કહેવાઈ રહી છે તો એ કથનાત્મક ગદ્ય છે કોઈક વ્યક્તિ કહેતો હોય વક્તા બોલતો હોય એવી આપણી રજૂઆત હોય તો એના કારણે શું થાય એમાં બોલચાલની લઢણ આવે આપણા જે બોલચાલના શબ્દો છે તળપદા શબ્દો છે એ પ્રકારના શબ્દો આપણે એમાં પ્રયોજીએ અને કોઈક વ્યક્તિ વાત કરે છે એટલે એ સંજોગોમાં એની ભાવની જે અનુભૂતિ છે એ સાધી શકાતી હોય તો મિત્રો આપણે સૌથી પહેલાં એ જોયું કે લેખન સારું લેખન કેવી રીતે કરી શકાય બીજું આપણે જોયું કે ગદ્ય એના કેવા પ્રકારો હોય અને હવે આપણે વાત કરીએ નિબંધની આ કથનાત્મકના કેટલાક ઉદાહરણ નિબંધના પ્રકાર તમે જોઈ શકો છો જાણો જ છો કે ચિંતનાત્મક હોઈ શકે ઘટના પ્રદાન હોઈ શકે માહિતી પ્રદાન હોઈ શકે આત્મકથનાત્મક હોઈ શકે પ્રકૃતિ વિષયક હોઈ શકે નિબંધ જ્યારે આપણે લખવા છે ત્યારે એના પ્રકારમાં પ્રવેશું એ પહેલાં આપણે આગળ વાત જે કરી દીધી તે કે નિબંધ એટલે મુદ્દાસર લખાણ એટલે સૌથી પહેલાં તો એ છે કે આપણે એ નિબંધમાં કયા મુદ્દાઓની વાત કરવી છે એ વિશે જણાવવાનું હવે એ તમે ક્યારે જણાવો કેવી રીતે લખવું તો શીર્ષક જેવું તમે જુઓ એવું તરત જ શું કરો કે તમારા મનમાં કયા વિચારો આવે છે એના માટે કઈ કઈ બાબતો તમને લાગે છે કે તમારે આવરી લેવી જોઈએ કારણ કે કેટલીક વાર એવું હોય કે નિબંધ દોઢસો શબ્દોમાં લખવાનું હોય કેટલીક વાર એવું હોય કે નિબંધ ત્રણસો શબ્દોમાં લખવાનું હોય કેટલીક વાર મર્યાદા શબ્દ મર્યાદા વધારે હોય કેટલીક વાર ઓછી હોય તો કયા કયા મુદ્દાઓ મહત્ત્વના છે એટલે પહેલાં તો એક મુદ્દાઓની યાદી તૈયાર કરવાની ત્યાર પછી એમાં કયા કયા મુદ્દાઓ મહત્ત્વના છે કયા મુદ્દાઓ ઉપર ફોકસ કરવું જોઈએ કયા મુદ્દાઓને ગૌણ છે કયા મુદ્દાઓ કઈ બાબતો છોડી દઈ શકાય એમ છે એની છણાવટ કરી લેવી નિબંધ લખતા પહેલાં આ પાંચ મિનિટની કવાયત તમારા નિબંધને વધારે સારો બનાવી શકે તો સૌથી પહેલાં વિષય જે પસંદ કરો છો એના માટે કયા મુદ્દાઓ હોવા જોઈએ તમારા મનમાં તાત્કાલિક જે કંઈ પણ આવે છે એને તમે એક રફ કાગળ ઉપર નોંધી લો ઘણી બધી ઉત્તરવહીમાં પાછળ રફકામ માટે એક જુદું પેજ પણ આપવામાં આવતું હોય છે તો ત્યાં આગળ એ બધા મુદ્દાઓ લખી લો પછી બધા મુદ્દાઓ પર એક વખત નજર નાખશો એટલે તરત તમને ખ્યાલ આવશે કે આ એક બે ત્રણ ચાર પાંચ મુદ્દા એવા છે કે જેના માટે કહેવું જરૂરી છે બીજા ચાર પાંચ છ સાત મુદ્દા એવા છે કે જેને ગૌણ મુદ્દા તરીકે પેલા મુખ્ય મુદ્દામાં સમાવી લઈ શકાય એવા છે તો કેટલાક બે ચાર મુદ્દા એવા છે કે જે તમે છોડી દો તો ચાલે એવું છે તો એ મુખ્ય મુદ્દામાં એ ગૌણ મુદ્દાને સમાવી લો ત્યાં આગળ જ તમારે જે કોઈ પણ અવતરણ નોંધવા હોય જે કોઈ પણ દ્રષ્ટાંત નોંધવા હોય એને પણ ત્યાં આગળ નોંધી લો બે મિનિટ તમારા મગજને આપો એ મુદ્દા ઉપર નજર નાખો તમારા મનમાં એનો આખો એક ઘાટ બંધાઈ જવા દો અને ત્યાર પછી લખવાનું શરૂ કરો તો આપણે ઝડપથી સજ્જ જોઈ લઈએ માહિતી પ્રધાન નિબંધ છે તો માહિતી પ્રધાન નિબંધ લખવાનું તમે ત્યારે જ પસંદ કરજો કે જ્યારે તમારી પાસે એને યોગ્ય માહિતી હોય કેટલાક નિબંધો એવા હોય કે જેમાં અવતરણ તમારે નોંધવા પડે આંકડાકીય માહિતી આપવી પડે બરાબર છે તો એ બધી માહિતી હોય તો જ માહિતી પ્રધાન નિબંધ લખવાનું પસંદ કરવું ત્યાં આગળ મનમાં જે આવી એવી વિગતો મૂકવી યોગ્ય નહીં લેખાય ઉદાહરણ એક આપ્યું છે કે દાખલા તરીકે પર્યાવરણ વિશે વાત કરવી છે તો એની વ્યાખ્યા આવે એનો અર્થ આવે દૂષિત પર્યાવરણ એના કારણો દૂષિત પર્યાવરણથી થતું નુકસાન અને એમાંથી બહાર નીકળવાના ઉપાય આવા કેટલાક મુદ્દાઓ તારવીને એની અંદર બીજી વિગતોને તમે રજૂ કરી શકો માહિતી પ્રધાન નિબંધ જે છે એમાં તમે મહદઅંશે સામાન્ય કાળમાં વાત કરતા હા કેટલીક વાર એવું બને કે ભૂતકાળની આપણે વાત કરવાની હોય ભવિષ્યની યોજનાઓની વાત કરવાની હોય પણ આમાં બીજી કોઈ સંવેદનાગત અભિવ્યક્તિ સાધવાની થતી નથી ત્યાર પછી આવે છે આત્મકથનાત્મક આત્મકથનાત્મક નિબંધ આપણે જ્યારે લખવાનો હોય તો આપણે જે ગદ્યના પ્રકારો જોયા હતા એમાં કથનાત્મક ગદ્યની આપણે વાત કરી હતી તે અને ભાવાત્મક ગદ્યની જે વાત કરી હતી એ બંને ગદ્ય અહીંયા આગળ આપણને ઉપયોગી બની રહે અને આ નિબંધ એવો હોય કે એમાં અંત જે છે કોઈએ પોતાની આત્મકથા શા માટે કહેવી પડે તો એના આધારે પોતે જે જીવનનો સાર તારવ્યો છે પોતે જીવનનું જે દર્શન કર્યું છે એની વાત એ ત્યાં આગળ નિબંધના અંતે ઉપસી આવવી જોઈએ તો એનો અંત જે છે એ મહદઅંશે તત્વચિંતનાત્મક હોઈ શકે અને ભાવાત્મક ગદ્ય હોય કથનાત્મક ગદ્ય હોય એટલે હવે તમે સમજો છો કે કથનાત્મક ગદ્ય એટલે બોલચાલની ભાષા હોય ભાવાત્મક ગદ્ય એટલે એમાં સંવેદના વ્યક્ત થતી હોય ક્રિયાપદોનો ઉપયોગ ઓછો હોય વિશેષણોનો ઉપયોગ વધારે હોય તો તમે એ રીતે આત્મકથનાત્મક નિબંધ જે છે એને ભાવવાહી રીતે એની સાધી શકો પ્રકૃતિ વિષયક નિબંધ પ્રકૃતિ વિષયક નિબંધમાં તમે ભાવાત્મક ગદ્ય અને એથી વિશેષ વર્ણનાત્મક ગદ્ય એનો ઉપયોગ કરવો જોઈએ તમારા વર્ણનો જે છે એ એ જે તે સંદર્ભે પ્રકૃતિના તત્વ સંદર્ભે ચિત્રો કે દ્રશ્યો ઊભા કરવા માટે સક્ષમ હોવા જોઈએ નાનામાં નાની વિગતોનું વર્ણન હોય તમે વરસાદની વાત કરતા હો અને એની સાથે ક્યાંક પાંદડા કે ફૂલ ઉપરથી ટપકતા પાણીના ટીપાની વાત કરી અને તમારા નિબંધને વધારે સુંદર વધારે અભિવ્યક્ત સચોટ રીતે એની અભિવ્યક્તિ સાધી શકો પ્રકૃતિ અને માનવ સ્વભાવને પણ તમે જોડી શકો રૌદ્રતા કેવી રીતે આવે છે સૌમ્યતા કેવી રીતે આવે છે એની વાત થઈ શકે તો આમાં મેં તમને કહ્યું એમ કે વર્ણનાત્મક ગદ્ય અને કથનાત્મક ગદ્ય બંનેનો તમે સુંદર રીતે ઉપયોગ કરી શકો ત્યાર પછી આવે છે ચિંતનાત્મક ગદ્ય ચિંતનાત્મક નિબંધ ચિંતનાત્મક નિબંધનો આરંભ જે છે એ એના શીર્ષકને એવી રીતે ખોલો કે જેથી કરીને તમે ચિંતનની દિશામાં આગળ વધી શકો તો શક્ય હોય ત્યાં આગળ તમે એની તુલના કરો જરૂર પડે ત્યાં વિવરણ કરો કારણ કે ચિંતનાત્મક છે સ્પષ્ટીકરણ કરો એના માટે જરૂરી પુરાવાઓ દલીલો અને દ્રષ્ટાંતો એને ત્યાં આગળ મૂકો એ સિવાય ચિંતનાત્મક ગદ્ય શુષ્ક બની રહે એવું બને તો મિત્રો હું માનું છું કે આપણે વ્યાખ્યાન નિમિત્તે લેખન સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓ કરી મને લાગતું હતું કે નિબંધની વાત કરવી હોય પણ એના પહેલાં લેખન યોગ્ય લેખન કેવું હોવું જોઈએ એ મહત્વનું છે એટલે પહેલાં એની ચર્ચા કરી ત્યાર પછી આપણને નિબંધોમાં ઉપયોગી નીવડી શકે એવા કેટલાક ગદ્ય પ્રકારોની સ્પષ્ટતા મેળવી અને ત્યાર પછી કેટલાક નિબંધોની આપણે વાત કરી કે એ નિબંધો જ્યારે લખવા હોય ત્યારે કેવી રીતે લખી શકાય પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આખરે નિબંધ એ અભિવ્યક્તિ કૌશલ છે એના પહેલાં ગ્રહણ કૌશલ એટલે કે ખૂબ વાંચવું અને ખૂબ સાંભળવું એ ઉપયોગી બની રહેશે আপসে এম খুব খুব শুভেচ্ছাও নমস্কার